વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 2 હિન્દી વિષય હિન્દી આજે આપણે શીખીશું ભાગ 3 અ આપણે અગાઉ શીખી ગયા સ્વર અને વ્યંજનો એમાંથી આજે આપણે સ્વરમાં શીખીશું અ તો અ તો અહીંયા આપણને ચિત્ર આપ્યા છે ચાલો આપીશું ચિત્ર વિદ્યાર્થી મિત્રો અનાર અનારને ગુજરાતીમાં શું કહેવાય દાડમ શું કહેવાય દાડમ અહીંયા બીજું ચિત્ર શાનું આપ્યું છે અજગર તો અજગરને ગુજરાતીમાં અજગર જ કહેવાય હિન્દીમાં પણ અજગર કહેવાય અને ગુજરાતીમાં પણ એને અજગર જ કહેવાય અહીંયા અ આપ્યું છે એમાં આપણે રંગ પૂરવાના છે આગળ જોઈએ આપણે પઢો ઓર લખો વાંચો અને લખો અહીંયા આપણને અ લખેલો છે તો આપણે આગળ અહીંયા લખવાનું છે રેખાંકિત આપેલી છે એના ઉપર ઘૂંટીને અ લખવાના છે અહીંયા બાજુમાં પણ અ અ લખવાનો છે તો આગળ જોઈએ આપણે અક્ષર પઢો ઓર લખો અક્ષરને વાંચો અને લખો અહીં અક્ષરને આપણે વાંચવાના છે અને લખવાના છે આ કયા અક્ષરો છે વ્યંજન તો આપણે અહીં શીખીશું અને વાંચીશું અને લખીશું તો અહીંયા આપણે ક લખેલો છે તો અહીંયા નીચે પણ રેખાંકિત ઘૂંટીને લખવાનું છે ક તો ક ખ તો ખ ગ તો ગ લખવાનો અહીંયા એવી રીતે બધા જ અક્ષરો ઘૂંટીને અહીંયા લખવાના છે તો આપણે બોલી જઈએ શું શું લખવાનું છે અહીંયા ક ખ ગ ઘ ચ સ જ જ ટ ઠ ડ ઢ હ ત થ દ દ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ સ હ સત્રિયનો સ ન સ્ર અને સ્વ તો આ અક્ષરો આપણે ઘૂંટીને અને સારા અક્ષરે અહીંયા લખવાનું છે તો આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ આપ્યું છે પઢો શીખો ઓર લખો અહીંયા શબ્દો આપ્યા છે આપણે વાંચવાના છે શીખવાના છે અને લખવાના છે તો અહીંયા આપણને હિન્દીમાં અક્ષર આપ્યા છે એના અક્ષરો લખવાના છે જોઈ જોઈને તો મન તો અહીંયા લખવાનું મન આપણે અહીંયા 3 વખત લખવાનું છે અહીંયા રેખાંકિત આપ્યું છે એના ઉપર ઘૂંટી લખવાનું છે અને અહીંયા 2 વાર આપણે લખવાના છે શબ્દો મટર તો અહીંયા મટર નર તો અહીંયા લખવાનું નર ઘર દન તો અહીંયા લખવાનું છે ઘર દન તો અજગર તો અહીંયા લખવાનું અજગર અહીં નીચે 2 વાર અહીંયા અજગર લખવાનું છે એવી જ રીતે બથખ બતખ તો અહીંયા પણ અહીંયા આપણે અજગર લખ્યું એવી રીતે 2 વખત અહીંયા બતખ લખવાનું છે નલ તો અહીંયા નલ અદરક અદરક તો અહીંયા 2 વખત અદરક લખવાનું છે અદરકને આદુ પણ કહેવાય છે નળને નળ પણ કહેવાય બતકને બતક પણ કહેવાય અને અજગરને અજગર કહેવાય છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અ સે શરૂ હોને વાલે શબ્દ કો ખાનામાં ખરું કરો તો અથી શરૂ થનારા શબ્દને ખાનામાં સાચું કરો તો અહીંયા આપણે અથી જે શબ્દ શરૂ થાય એમાં ખરું કરવાનું છે તો અહીંયા આપણે જોઈએ અહીંયા વચ્ચે આપણને અ લખેલો છે જે શબ્દ અથી શરૂ થતા હોય એ ખાનામાં આપણે ખરું કરવાનું છે તો અસર તો અસર શાનાથી શરૂ થાય છે અ શબ્દથી તો અહીંયા આવશે ખરું તો મગર તો મગરમાં મથી ચાલુ થાય છે અથી શબ્દ શરૂ થતો નથી એટલે અહીંયા કઈ આવશે નહીં તો આગળ
જોઈએ અમર તો અમર માં અ થી ચાલુ થાય છે શબ્દ તો અહીંયા પણ ખરું આવશે અનાર તો અનાર તો કયા શબ્દ થી શરૂ થાય છે અ થી તો આપણે અ થી શરૂ થતા શબ્દ માં ખરું કરવાનું છે તો અહીંયા પણ ખરું આવશે નગાડા તો ન થી ચાલુ શબ્દ થાય છે અ થી નથી શરૂ થતો એટલે અહીંયા કઈ આવશે નહીં આગળ જોઈએ અતરક તો અહીંયા આ શબ્દ ક્યાંથી ચાલુ થાય છે અ થી શબ્દ ચાલુ થાય છે તો અહીંયા પણ ખરું આવશે ખાનામાં તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ અકો તીર કી દિશામે પડકર શબ્દ બનાવો અને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો અહીંયા આપણે અને અ વાળા શબ્દો બનાવવાના છે અહીંયા આપણે ચિત્ર આપેલું છે અને અને તીરની બાજુ લઈ જઈ અને એને શબ્દ બનાવવાનો છે તો અ નાર અહીંથી અ લઈશું અને આ તીરથી નાર તો આખો શબ્દ બનશે અ નાર તો બીજો શબ્દ છે અ મર અહીંથી આપણે અ લેવાનું અને અહીં તીરથી મર તો આખો શબ્દ અહીંયા બનશે અ મર અજય તો એવી રીતે બીજો શબ્દ બનશે અજય તો અહીંથી ચાલુ કરીશું અકાલ તો આખો શબ્દ કેવો બનશે અકાલ એ શબ્દ અહીં આપણે ખાનામાં લખવાનો છે અકાલ અગર આપણે આગળ જોયું એવી રીતે બધા શબ્દો લખવાના છે તીરની દિશામાં તો અગર તો અહીં લખીશું અગર અગ્રહણ અગ્રહણ અહીંયાથી ચાલુ કરીશું ને અહીંયા ગ્રહણ તો આખો શબ્દ બનશે અગ્રહણ તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્રને ઓળખીને તેનું નામ લખો અહીંયા ચિત્રનું ઓળખવાના જોવાના ચિત્રો અને આ કૌંસમાં આપ્યા છે ચિત્રો એ નામ આપ્યા છે કૌંસમાં એ ચિત્રની નીચે ખાલી જગ્યામાં લખવાના છે તો આપણે અહીંયા પહેલું ચિત્ર શાનું આપ્યું છે તો ઘરનું તો અહીંયા ક્યાં છે ઘર કોષ્ટકમાં તો ઘર આ રહ્યું તો અહીંથી જોઈને આપણે લખવાનું ઘર બીજું ચિત્ર શાનું આપ્યું છે ગુજરાતીમાં એને હળ કહેવાય આપણે હિન્દીમાં એને શું કહેશું હલ તો હલને ક્યાં આપ્યું છે અહીંયા શબ્દ તો આ રહ્યો તો અહીંથી આપણે જોઈને લખવાનું હલ ત્રીજા નંબરનું આપ્યું છે પસ શાનું ચિત્ર છે બસનું તો આપણે અહીંથી જોઈને લખવાનું કોષ્ટકમાં સ બસ લખેલું તો આ રહ્યું તો અહીંથી જોઈને લખવાનું બ સ તો બીજું ચિત્ર શાનું છે ચોથા નંબરનું આગળ વિદ્યાર્થી મિત્રો તમે તો ઓળખતા જ છો આ શાનું ચિત્ર છે કમળનું તો હિન્દીમાં આને શું કહેવાય કમલ તો આ રહ્યું લખેલું કમલ તો આપણે અહીંથી જોઈને અહીંયા લખવાનું છે કમલ ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો ચિત્ર જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો અહીંયા આપણે ચિત્ર જોઈને શબ્દો લખવાના છે અને બનાવવાના છે તો અહીંયા શાનું ચિત્ર છે તો ઘર આપણે આગળ જોયું ઘરનું ચિત્ર અને લખ્યું તો અહીંયા લખવાનું ઘર તો બીજું ચિત્ર શાનું આપ્યું છે એ પણ આપણે આગળ જોયું હળનું ચિત્ર આપ્યું છે તો હિન્દીમાં આને શું કહેવાય હળ આ પણ આપણે જોયું શાનું ચિત્ર છે કમળના ફૂલનું તો અહીંયા લખશું કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે આ શું છે આ સુથાર લોકો વાપરે છે કરવત તો આને શું હિન્દીમાં કહેવાય કરવત હિન્દીમાં પણ કરવત કહેવાય અને ગુજરાતીમાં પણ આને કરવત કહેવાય આ શું છે વનનું ઝાડ તમે જોયું હશે ગામડે બધે વનનું ઝાડ વનની પૂજા થાય છે તો વનને શું કહેવાય વડ વ ઈ અહીંયા આપણે લખવાનું છે વડ વ ઈ તો આગળ કયું ચિત્ર આપ્યું છે જો રથનું રથ તો તમે જોયો જ હશે રથ નીકળે એ પણ તમે જોયો હશે તો અહીંયા શું લખશું આપણે હિન્દીમાં અહીંયા ખાનામાં લખીશું રથ આગળ આપણે જો
જોયું ખાલી જગ્યામાં બસનું ચિત્ર આપ્યું હતું કે આપણે શું લખ્યું હતું બ સ બસને હિન્દીમાં બસ જ કહેવાય અહીંયા આનું ચિત્ર આપ્યું છે આને પણ તમે ઓળખતા જશો મગર તો અહીંયા શું લખીશું મગર આ તો તમે મમ્મી પાસે ફોલતા જશો શાકભાજીની વસ્તુ છે વટાણા તો તમે આ વટાણાને હિન્દીમાં શું કહેશો તો મટર તો અહીંયા લખીશું મટર તો આ તો તમે જોઈ જશે ઘડો ટાઈપ કલશ આપણે પાણી ચડાવીએ છીએ સૂર્યનારાયણના આનાથી એને શું કહેવાય હિન્દીમાં કળશ આપણે ગુજરાતીમાં લોટો કહીએ છીએ પણ હિન્દીમાં આને કલશ કહીએ છીએ તો અહીંયા લખવાનું છે ખાનામાં કલશ ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્ર ઓળખીને ખાના પૂરો અહીંયા આપણને ચિત્ર પણ આપ્યા છે અને અહીંયા નામ પણ આપ્યા છે એ આપણે સાચા જોઈને લખવાના છે કોષ્ટકમાંથી કોષ્ટકમાં લખવાના છે તો આપણને અહીંયા ચિત્ર શાનું આવ્યું છે અજગર તો અહીંયા આપણે અજગર આવશે કેવી રીતે આવશે અહીં ચિત્ર છે તો અ અહીં નામ આપ્યું છે જ ગ આપેલો છે અજગર આ સાઈડ કયું ચિત્ર આપ્યું છે મગર તો મગરના ચિત્ર સામે શું આવશે મગર અહીંયા કાયનું ચિત્ર આપ્યું છે શાનું ચિત્ર આપ્યું છે આપણને બસ તો આપણે અહીંયા લખીશું બસ તો બસ બે અક્ષરનું થાય આપણે અહીં સાઈડમાં અક્ષર આપ્યા છે લખીને શબ્દો તો અહીંયા આપણે બસ લખીશું અને આ ચિત્ર શાનું આપ્યું છે પતકનું તો હિન્દીમાં એને શું કહેવાય પતખ તો આપણે અહીંયા લખીશું બતખ અહીંયા શાનું ચિત્ર આવ્યું છે રથનું તો અહીંથી ર ક્યાં આપ્યું છે ગાર તો અહીંયા આપણે જોઈને લખીશું ર થ અને આ ચિત્ર શાનું છે ઘ ર તો અહીંયા આપણને ઘ લખેલો નથી આપ્યો ર જ આપેલો છે તો આ ખાનામાં આપણે શું લખીશું ઘ ર અહીંયા શાનું ચિત્ર આપ્યું છે કમળનું તો આપણે હિન્દીમાં એને કહીએ છીએ કમળ તો આપણને બે ખાનામાં કંઈ લખેલું નથી આપ્યું એટલો લ જ આપ્યો છે નીચે આપણે અહીંયા બે અક્ષ શબ્દ લખવાના છે તો અહીંયા શું લખીશું કમળ ના આ સાઈડ આપણને શું આપ્યું છે નળનું ચિત્ર તો આપણે હિન્દીમાં એને શું કહીશું આપણે આ ખાનામાં કંઈ લખ્યું નથી અહીંયા લ આપેલો છે તો આગળના ખાનામાં શું આવશે ન લ અહીંયા આપણને પેનનું ચિત્ર આપ્યું છે પેનને હિન્દીમાં શું કહીએ છીએ આપણે કલમ કલમ કહીએ છીએ કલમ એટલે પેન આપણે જે હિન્દી પેન કહીએ છીએ અહીંયા લખવાનું બે ખાનામાં લખેલું નથી આપ્યું તો આપણે અહીંયા લખવાનું ક લ મ મ આપેલો છે તો હવે આ ચિત્ર શાનું છે વટાણાનું તો વટાણાને હિન્દીમાં શું કહેવાય તો મ આપેલો છે આપણે બીજા બે અક્ષર શબ્દ લખવાના છે અહીંયા તો આવશે અહીંયા મટર અહીંયા આપ્યું છે શાનું ચિત્ર જગનું તેમાં તમે પાણી પીતા જશો પાણી લઈને તો જ ગ તો અહીંયા બીજું શાનું ચિત્ર આવ્યું આ તમને તીર બતાવ્યું છે એને શું કહેવાય ગરદન તો આપણને એ શબ્દ આપે છે ગરદન તો ઘ જ લખેલો છે આપણે આ તઈ ખાના પૂરો કરવાના છે તો અહીંયા લખીશું આપણે ગ લેશે ગ ર દ ન ચિત્ર દેખો ગોલા કરો ઓર શબ્દ લખો ચિત્ર જુઓ અને ગોળા આકાર કરો અને શબ્દ લખો અહીંયા ચિત્ર જોઈને અહીંયા કોષ્ટકમાં જે શબ્દો આવ્યા એનો ગોળ કરીને આપણે શબ્દ અહીંયા લખવાનો છે ખાલી જગ્યામાં તો પહેલું ચિત્ર શાનું આવ્યું છે સરબતનું તો અહીંયા લખવાનું સરબત અને અહીંયા ગોળ કરવાનું સરબ તો આવી રીતે કોષ્ટકમાં પછી બીજું શું આવ્યું છે આદુ આદુને આપણે હિન્દીમાં શું કહીશું અહીંયા આપણે જોઈએ આદુ ક્યાં છે આ કોષ્ટકમાં તો આર્યું તો અહીંયા અદરક પર આપણે શું કરીશું ગોળ ને અહીંયા અદરક લખીશું ખાલી જગ્યામાં હવે આ શાનું ચિત્ર છે હળનું તો હળ ક્યાં છે આપણે કોષ્ટકમાં જોવાનું હળ તો આ હળ ઉપર આપણે ગોળ કરીશું અને અહીંયા ખાલી જગ્યામાં હળ લખીશું આ શાનું ચિત્ર છે બટકનું તો
હિન્દી માં બતક કહેવાય તો આપણે એ જોઈએ ક્વેશ્ચન માં કે લખેલું છે બતક તો આ રી બતક બતક અહીંયા આપણે ગોળ કરીશું આના ઉપર અને અહીંયા લખીશું ખાલી જગ્યા માં બતક આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બાકી અક્ષર લખો ખૂટતા અક્ષર લખો અહીંયા આપણને શબ્દ આપ્યા છે અહીંયા જે ખાલી જગ્યા માં જે ખૂટતો હોય એ અક્ષર અહીંયા આપણે લખવાનો છે તો ચ ખાલી જગ્યા હણ તો ચ અહીંયા ર આવશે ગરદન ગરદ ખાલી જગ્યા માં નથી તો અહીંયા શું આવશે ગરદ અહીંયા ના આવશે તો અહીંયા મૂકીશું ગરદ ના ના આવશે ભગ ખાલી જગ્યા તો ભગ તો આખું શબ્દ આપણે બનાવો તો અહીંયા શું આવશે ખાલી જગ્યા માં ભગ તો અહીંયા ત લખવાનો આવશે અમર આપણે ખાલી જગ્યા માં આલું નહીં લખેલું ખાલી જગ્યા મર તો આપણે પહેલી ખાલી જગ્યા માં આવશે અમર જનક જનક આપણે અહીં ક નહીં લખેલું એટલે આપણે અહીંયા જનક શબ્દ બનશે અહીં ખાલી જગ્યામાં ક લખવાનો છે ભજન તો પહેલા ખાલી જગ્યામાં શબ્દ લખેલો નથી અને આપણે લખવાનો કયો શબ્દ મૂકવાનો પાછળ જન આપ્યું છે તો અહીંયા આવશે ભજન અહીંયા લખેલું છે નગર ન પછી ખાલી જગ્યા ર તો ખાલી જગ્યામાં શું આવશે નગર સડક સડક તો ડ ખાલી જગ્યામાં ડ આવે છે તો અહીં લખવાનું સડક કોષ્ટક છે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આપણને કૌંસમાં આલે છે કયા શબ્દો એવા છે બતક જગ બસ કપ તો અહીંયા આપણને ચિત્રો પણ આપ્યા છે અને વાક્ય પણ આલ્યું છે ખાલી જગ્યા તો આપણે વાંચીએ જગત ખાલી જગ્યા ભર તો જગતને અહીં તો કૌંસમાંથી આપણે જોઈશું અહીંયા કયો શબ્દ આવશે તો શાનું ચિત્ર છે તો જગ તો આપણે અહીંથી જોઈશું જગત જગ ભર પછી બીજું ચિત્ર શાનું છે કપનું તો કરણ ખાલી જગ્યા પકડ કરણને શું પકડવાનું કહે છે આપણે આ કૌંસમાં જોઈએ શબ્દ શું આવ્યું કપ તો અહીંયા ખાલી જગ્યામાં આવશે કરણ કપ પકડ ખાલી જગ્યામાં શું લખવાનું કપ આ શાનું ચિત્ર છે બતક તો આપણે જોઈએ અહીંયા કૌંસમાં બતક છે તો આ રહ્યું તો આ ખાલી જગ્યામાં શું આવશે બતક સર સર ચલ આગળ શાનું ચિત્ર છે બસનું અજય ખાલી જગ્યા પર ચડ્યા અજય શાના ઉપર ચડ્યો તો આમાં શું કયું છે કયો શબ્દ બાકી રહ્યો બસ તો અહીંયા ખાલી જગ્યામાં આવશે અજય બસ પર ચડ્યા ખાલી જગ્યામાં લખવાનું બસ સમાન શબ્દો કો જોડો અહીંયા સરખા શબ્દો હોય એને આપણે જોડવાના છે તો કમલ તો અહીંથી જોડશું આપણે કમલ ક્યાં લખ્યું છે આ રહ્યું તો અહીંયા કમલ સામે જોડીશું તો મગર શોધવાનું હોય ક્યાં મગર છે તો આ રહ્યું તો આપણે એની સામે અહીંયા મગર સામે જોડીશું અહીંયા બીજો ત્રીજો શબ્દ કયો છે નલ તો નલ ક્યાં છે તો આ રહ્યો તો આ નલની સામે આપણે સરખા શબ્દો સામે એને જોડીશું તો બીજો આગળ જોઈએ ઘર તો ઘર ક્યાં છે આ રહ્યો શબ્દ ઘર તો એને ઘરની સામે જોડીશું આગળ જોઈએ કલમ તો કલમ ક્યાં લખેલું છે તો આ રહ્યું તો સરખા શબ્દો સામે જોડવાના છે તો કલમ તો અહીંયા કલમની સામે આપણે જોડીશું તો બીજો આગળ મટર તો મટર ક્યાં છે આ રહ્યો તો આપણે અહીંથી મટર સામુ મટરને જોડીશું બીજો આગળ કયો શબ્દ છે રાત તો આપણે હવે બાકી કયો રહ્યો આ રસ શબ્દ બાકી રહ્યો એને રસ શબ્દ સામે જોડીશું આગળ જોઈએ વાક્ય ભડો ઓર લખો વાક્ય વાંચો અને લખો અહીંયા વાક્ય વાંચવાના છે અને લખવાના છે રતન નમન કર અહીંયા લખવાનું જોઈ જોઈને જો કોઈ જોડણી પૂર્ણવિરામ કઈ ભૂલ ના થવી જોઈએ એવી રીતે આપણે સારા અક્ષરે અહીંયા લખવાનું છે તો અહીં લખવાનું રત
લખવાનું સગાનો બચત કર અહીંયા પણ અહીંથી જોઈને શબ્દ લખવાનો વાક્ય કે સગન બચત કર અજય કમલ પકડ અજય કમલ કમલ પકડ તો અજય અહીંયા કમલ પકડ એવું લખવાનું છે તો આપણે અહીંયા ભાગ કઈ ભણ્યા એમાં આપણે લખવાનું છે આટલું સાધ્યા નહીં સાધ્ય આપ્યું નથી આપણને એટલે આપણે અહીંથી લખવાનું છે આ કોષ્ટક વાળું ગોળાંક કર પછી આ પ્રશ્ન કોષ્ટક શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો સમાન શબ્દ કો જોડો ઓર વાક્ય ભરો ઓર લીખો એ હિન્દીની નોટમાં લખવાનું